ભાદરવી પૂનમના મહામેળાને લઈ આજથી પ્રારંભ થયો છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જેમાં લાખો માઈ ભક્તો પગપાળા ચાલીને માના દર્શન માટે આવે છે. ત્યારે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા માઈ ભક્તો માટે અનેક સેવા કેમ્પો દ્વારા સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા દાતા નજીક સેવા કેમ્પનો વિધાનસભા અધ્યક્ષ ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષે કહ્યું હતું કે આ કેમ્પમાં નાસ્તા ઉકાળા સહિત મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 20થી વધુ ડોક્ટરોની ટીમો સતત ખડે પગે રહેશે. કેમ્પમાં એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અનેક સેવા કેમ્પો થકી સેવા કરવામાં આવી રહી છે. બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ કેમ્પમાં પદયાત્રીઓ માટે 20 બેડની એક મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેમાં પદયાત્રીઓને પણ કોઈપણ જાતની શારીરિક તકલીફ થાય તો આ મેડિકલ કેમ્પમાં ઓક્સિજન સહિતની સારવાર લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 20થી વધુ ડોક્ટરોની ટીમો આ કેમ્પમાં 24 કલાક ખડે પગે રહેશે. એક્યુપ્રેશર તેમજ મેડિકલની તમામ દવાઓ સહિતની સુવિધાઓ આ કેમ્પમાં આપવામાં આવશે, તેમજ પદયાત્રિકોને આરામ કરવા માટે 100થી વધુ ગાદલા પલંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મા અંબાના દર્શને લાખો શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક માના દર્શન કરવા પગપાળા ચાલીને આવે છે. માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે અનેક વ્યવસ્થાઓ કરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ અનેક કેમ્પો કરીને આવતા યાત્રાળુઓને મદદ કરી શકાય, તેનું સેવા કરી શકાય તેવા ખૂબ કામો થયા છે. એ બનાસ ડેરી અને પશુપાલકો સાથે જોડાયેલ મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ, એની સાથે અહીંયા સેવા કેમ્પ, મેડિકલ માટેના સેવા કેમ્પની શરૂઆત કરી છે. અમે દર વર્ષે કરીએ છીએ. પીચોના ડૉક્ટર પણ છે અહીંયા. હાર્ટ માટેની પણ વેન્ટિલેટર સુધીની વ્યવસ્થા અહીં રાખીએ છીએ. એમ્બ્યુલન્સ વાન પણ રાખીએ છીએ. વચ્ચે કોઈ બીમાર પડે, કોઈ પગમાં છાલા પડ્યા હોય, મસલ્સ ખેંચાઈ ગયા હોય, તો એ બધા માટે અહીંયા સેવાનું કામ લગભગ 3 ટર્મમાં 8-8 કરતાં વધારે ડૉક્ટરો સતત સાથે રહીને આ સેવાકીય કામ કરે છે. સેવાનો ભાવ મનની અંદર નિર્માણ થાય તો એ ઈશ્વરથી નજીક લઈ જતા હોય છે. માં જગદંબાની સેવા કરતા હોય એ જ ભાવથી અહીંયા સેવાભાવી સંસ્થાઓ કેમ્પના માધ્યમથી લોકોની સેવા કરે છે. તમામને માં જગદંબા શક્તિ આપે, ભક્તિ આપે, દરેકનું કલ્યાણ કરે એવી શુભકામનાઓ.